આજ મેસેજ અપાયો હતો રાઇઝ ઓફ ઝોમ્બીના સ્ટાર્સ દ્વારા. જી હા, શહેરમાં ક્વિટ ટોબેકો થીમ પર યોજાયો એક લાઇવ કોન્સર્ટ અને તેમાં લ્યુક કેનીએ યુથને ટોબેકો છોડવાનો એક આપ્યો મેસેજ. યુથ અને રોક મ્યુઝિકનું કનેક્શન ખાસ હોય છે અને તેથી જ એક અવેરનેસ ક્રિએટ કરવા માટે શહેરની SCG કેન્સર હોસ્પિટલ દ્વારા ઓર્ગેનાઇઝ કરાયો એક લાઇવ રોક બેન્ડ કોન્સર્ટ. અમે બેઝિકલી ક્વિટ ટુબેકો મુમેન્ટનો વિચાર આવ્યો અમને, કે લોકોને તમાકુ છોડવા માટે કંઈક આપણે કારણ શોધીએ અને એક અભિયાન આદરીએ જે આખા વર્ષ ચાલશે. અને લોકો જો તમાકુ છોડવાનો નિર્ધાર કરે તો એના માટે કંઈક આપણે એક ફંક્શન કરવું પડે. હવે યુથ અને રોક એ બે એક મેજર કનેક્ટ છે, એટલે અમે એક રોક શો યોજ્યો કે જેથી કરીને યુથ એમાં એટ્રેક્ટ થાય અને આ ટુબેકો ના રિલેટેડ જે ડિઝીઝીસ થાય છે જેમાં મુખ્ય કેન્સર છે એની અવેરનેસ આવે. મેં બસ સિર્ફ એ કહુંગા, એ જો HCGને જો એ સ્ટેપ ઉઠાયા હૈ નો ટબેકો કા, યે એક શરૂઆત હૈ. ઇસ ટી સ્ટેપ રોજ ચલતે રહેગા, હર સમય, હર મિનિટ ઓર હર હમારી જિંદગી કે હર એસ્પેક્ટ મેં હમે ટબેકો કો ઓર ટબેકો પ્રોડક્ટ્સ કો નકાર દેના ચાહીએ, ઉનસે ઇનકાર કર દેના ચાહીએ ઓર લોગો કો જિતના હો સકે ઇનકરેજ કરે કે વો ઇસ ટબેકો પ્રોડક્ટ્સ કા ઇસ્તેમાલ ના કરે તો હમારા દેશ વાકઈ મેં એક ટબેકો ફ્રી ઓર નો સ્મોકિંગ દેશ હો જાયેગા. કેન્સર મીન્સ કેન્સર, આવું જ કહેવામાં આવે છે કેન્સર વિશે. ત્યારે આજના યુવાનો જે રીતે ટોબેકો ક્રેઝી બની રહ્યા છે તેમને રોકવા માટે અને સમજાવવા માટે આ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ હાજરી આપી હતી પાર્થિવ પટેલે અને પાસ કર્યો હતો ક્વિટ ટોબેકોનો મેસેજ. એક ટોબેકો છોડવું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે ટોબેકો, કારણ કે બધાને ખબર છે કેન્સરનું મેઇન રીઝન છે ટોબેકોનું સેવન કરે અથવા સ્મોકિંગ કરે. તો એક યંગસ્ટર તરીકે એક મારી એક ફરજ છે કે આપણે બધાને એક અવેર કરીએ બધાને કે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને છોડવું બહુ ડેન્જરસ છે આપણા હેલ્થ માટે. તો આઈ એમ શ્યોર કે આનાથી જો હું ખાલી 50% લોકોને પણ જો ઇન્સ્પાયર કરી શકું તો ઘણી સારી વસ્તુ છે. મેઇન એક જ છે કે આ ટોબેકો બહુ ડેન્જરસ છે આપણા માટે, આપણી ઇન્જરીઝ માટે, આપણી ફેમિલીઝ માટે, બધા માટે. તો બધાને હું ખાલી એટલું જ કહીશ કે ક્વિટ ટોબેકો આઈ થિંક એ આ એક વર્ષની ઝુંબેશ છે, પણ આપણે એક વર્ષ માટે નહીં પણ આખી જિંદગી માટે છોડવું. તો આ સાથે જ અમદાવાદી યંગસ્ટર્સ જોડાઈ ગયું આ ખાસ કોન્સર્ટમાં, જેનો ઉદ્દેશ હતો ક્વિટ ટોબેકો એન્ડ સેવ લાઈફ. રિપોર્ટ સંદેશ ન્યૂઝ.